नमस्ते विद्यार्थिनी बहनों, गया लेक्चर में तमने प्राथमिक माहिती अने गौण माहिती कोने कहेवाय अने तेना उदाहरण आपणे समजेला हता। साथे तमने पाठ्यपुस्तकमांथी प्राथमिक माहिती अने गौण माहितीनो तफावत जे आपेलो छे ते वाचीने ઓળખવાનું કીધેલું હતું। આપણે નોટબુકમાં તમે એ લખી દીધેલું હશે અને તમને કીધેલું હતું કે આપણે પછીના લેક્ચરમાં તે તફાવતના જે 5 મુદ્દા છે તેની આપણે ચર્ચા કરીએ અને સમજીએ। તો પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચે તફાવત શું છે? તો તમને જે લેસન આપવામાં આવેલો જો તમે કરેલું હોય તો તમે કહી શકશો કે પ્રાથમિક માહિતી પ્રથમ વખત એકઠી કરેલી માહિતી છે, પ્રથમ વખત એકઠી કરેલી અને મૌલિક માહિતી છે। આપણે પ્રશ્ન પૂછીને કે સ્વયં આપણે કોઈ એકમ પાસે જઈને માહિતી એકત્રિત કરીએ છીએ, જ્યારે કોણ માહિતી કેવી છે કે કોઈ એકઠી કરેલ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે તો માટે ગૌણ માહિતી એ એકઠી કરેલ માહિતીના ઉપયોગમાં લેવાયેલ માહિતી છે, એ કેવી બનશે? ગૌણ માહિતી છે। તો પહેલો મુદ્દો તમે ચોપડીમાં વાંચશો તો આમ કહે છે કે પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરેલ મૌલિક માહિતી છે, પ્રથમ વખત એકઠી કરેલ મૌલિક માહિતી છે, જ્યારે ગૌણ માહિતી કેવી છે? એકઠી કરેલ માહિતી અન્યો દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાયેલ છે। એકઠી કરેલ માહિતી અન્યો દ્વારા, અન્ય કોઈ વ્યક્તિ, સંશોધક કે સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવાયેલ માહિતી છે એ કેવી બનશે? ગૌણ માહિતી છે। આ પહેલો મુદ્દો કે પ્રાથમિક માહિતી પ્રથમ વખત એકઠી કરેલ મૌલિક માહિતી છે, જ્યારે ગૌણ માહિતી એ એકઠી કરેલ માહિતી અન્યો દ્વારા ઉપયોગમાં લેવાયેલ છે તે ગૌણ માહિતી છે। પછી બીજો મુદ્દો તમે વાંચેલો છે, લખેલો છે કે પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે અને જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે। તો પ્રાથમિક માહિતી ક્યાંથી મળે છે આપણને? કે તપાસ હેઠળના એકમો પાસેથી, તપાસ હેઠળના એકમો પાસેથી। એકત્રિત કરવામાં આવે છે, તપાસ હેઠળના એકમો પાસેથી એકત્રિત કરવામાં આવે છે। જ્યારે કોણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી, કોણ માહિતી ક્યાંથી લેવામાં આવે છે? પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે, માહિતીમાંથી લેવામાં આવે છે। આપણે ઉદાહરણ લઈએ કે મારે કોઈ વ્યક્તિ વિશે કે કોઈ સંસ્થા વિશે મારે માહિતી જોઈએ છે તો એ સંસ્થાના એકમો પાસે જઈને પ્રશ્ન પૂછીને માહિતી એકત્રિત કરવામાં આવે છે। જેમ કે કોઈ શાળાની માહિતી જોઈએ છે તો એ શાળાએ જઈને, હવે એમાંથી વિદ્યાર્થીની માહિતી જોઈએ છે તો વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીને આપણે જે માહિતી એકત્રિત કરીએ છીએ તો માટે શું કહેવાય? કે તપાસ હેઠળના એકમો પાસેથી એકત્રિત કરવામાં આવે છે। આ જે ગૌણ માહિતી છે એ પ્રાથમિક માહિતી જે આપણે એકત્રિત કરેલી એમાંથી લેવામાં આવે છે। બીજો મુદ્દો આપણે જોઈએ તો
પ્રાથમિક માહિતી સામાન્ય રીતે એના મૂળભૂત સ્વરૂપમાં હોય છે. જ્યારે ગૌણ માહિતી સામાન્ય રીતે વર્ગીકરણ અને કોષ્ટક રચના યુક્ત હોઈ શકે છે. તો શું કહે છે? પ્રાથમિક માહિતી સામાન્ય રીતે તેના મૂળભૂત સ્વરૂપમાં હોય છે. પ્રાથમિક માહિતી સામાન્ય રીતે તેના મૂળભૂત સ્વરૂપમાં હોય છે. એટલે કે મેં તમને જે પ્રશ્ન પૂછીને નોંધ કરેલી છે તો એની એ જ નોંધ હું વાંચું છું. તો એ જે મેં લખેલું હશે, જે મેં જે રીતે લખેલું છે તે જ આપણે એ મૂળભૂત સ્વરૂપ જ છે. જ્યારે ગૌણ માહિતીમાં શું થશે કે આ જે પ્રાથમિક માહિતી આપણે એકઠી કરેલી છે તેને આપણે વર્ગીકરણ કરી શકાય, એને અન્ય કોષ્ટક રચનામાં ફેરવી શકાય, કોષ્ટક રચનામાં ફેરવીને પછી આપણે તેનો ઉપયોગ કરી શકાય. તો આ જે પછીથી ઉપયોગ કરીએ છીએ તો માટે આ ગૌણ માહિતી છે તેનું મૂળભૂત સ્વરૂપ હોતું નથી. તો સામાન્ય રીતે ગૌણ માહિતી કેવા સ્વરૂપમાં હશે? તો કહેશે કે વર્ગીકરણ અથવા કોષ્ટક સ્વરૂપમાં ફેરવાયેલી હોય છે. તો ગૌણ માહિતી કેવા પ્રકારમાં આપણે મળશે? તો કહેશે કે વર્ગીકરણ કરેલી અથવા કોષ્ટક સ્વરૂપમાં આપણે મળે છે. કોષ્ટક સ્વરૂપમાં તો મારે જે માહિતી એકઠી કરવી છે, મેં તો પહેલા તો નોંધ કરી દીધી કે આ વસ્તુ અહીંયા કેવો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મેં નોંધ કરી દીધો. હવે પછી મેં એ અભ્યાસ કરીએ છીએ ત્યારે એને આપણે યોગ્ય વર્ગીકરણ કરીએ છીએ. અત્યારે તો આપણે ગમે તે રીતે જ્યારે આપણે માહિતી એકત્રિત કરવા જઈએ છીએ ત્યારે આપણે લખી લઈએ છીએ, પછી આપણે એનો અભ્યાસ કરવા સમયે એને યોગ્ય વર્ગીકરણ કરીએ છીએ કે કોઈ વ્યક્તિની આપણે ઉંમર, એનો અભ્યાસ, એ ઊંચાઈ, વજન એવી બધી માહિતી આપણે મેળવીએ છીએ. શાળામાં વિદ્યાર્થીઓની જન્મ ઉંમર, તેનો અભ્યાસ કયા વર્ગમાં છે, તેની ઊંચાઈ, વજન એવું દર વર્ષે આપણે કરવામાં આવે છે. તો મેં પ્રથમ વખત જ્યારે વિદ્યાર્થી પાસેથી આપણે લઈએ છીએ ત્યારે નોંધ કરી લીધું, પછી હવે જ્યારે મારે એનો અભ્યાસ કરી છે ત્યારે એને યોગ્ય વર્ગીકરણમાં આપણે ગોઠવીએ છીએ કે 0 થી 15 વચ્ચેના વ્યક્તિઓની સંખ્યા કેટલી, 15 થી 25 વચ્ચેની વ્યક્તિઓની સંખ્યા કેટલી, 25 થી 40 વચ્ચેના વ્યક્તિઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, પછી ઊંચાઈ વિશે, તો ઊંચાઈમાં પણ આપણે વર્ગીકરણ કરી દઈએ, કેટલી ઊંચાઈવાળા વ્યક્તિઓની સંખ્યા એને વજન, આ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. પછી જ્યારે આ માહિતીનો અન્ય સંસ્થા ઉપયોગમાં લે છે એની પાસે જે માહિતી મળશે કેવી સ્વરૂપમાં મળે છે? વર્ગીકરણ અથવા કોષ્ટક સ્વરૂપમાં મળે છે. માટે જ્યારે પણ આપણે ગૌણ માહિતી વિશે વિચાર કરીએ તો આપણે કયા સ્વરૂપમાં એ હશે? વર્ગીકરણ અથવા કોષ્ટક સ્વરૂપમાં આપણે એ મળે છે. પછી ચોથો મુદ્દો તમે જે લખેલો છે એ શું કહે છે કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પડે છે. જ્યારે ગૌણ માહિતી મેળવવા માટે ખર્ચ, સમય અને શક્તિ જરૂરિયાત સરખામણીમાં ઓછી રહે છે. તો આ જે પ્રાથમિક માહિતી છે તે મારે એકઠી કરવી હોય તો એ શું કહે છે? 3 શબ્દ ખાસ છે. મોટા પ્રમાણમાં કઈ 3 વસ્તુની જરૂરિયાત પડે છે? તો કે ખર્ચ, સમય અને શક્તિ. કોઈ મારે વસ્તી ગણતરી કરવી છે તો દરેક ઘરે જઈને મારે પૂછવું પડશે કે તમારા ઘરમાં વ્યક્તિઓ કેટલા, તો દરેક ઘર માટે મારે એટલો સમય ફાળવવો પડશે.
એટલી મારે શક્તિનો ઉપયોગ કરવો પડશે, ઘરે ઘરે જઈને મારે માહિતી એકત્રિત કરવાની થાય છે. ઉપરાંત હવે બે મહિનામાં કે એક મહિનાના સમયગાળામાં આખા દેશની વસ્તી ગણતરી થઈ જાય છે. તો આખા દેશની વસ્તી ગણતરી કરવા માટે એક મહિનામાં આપણે કામ પૂરું કરવા માટે કે કોઈ બે કે પાંચ વ્યક્તિ કરી શકે નહીં, એના માટે ઘણા બધા માણસો રોકવા પડે. દરેક માણસોને આપણે એ કામ કરવા માટે કોઈ રકમ ચૂકવવી પડે. તો આ રીતે મોટા પ્રમાણમાં ખર્ચ થાય છે, સમય પણ વધુ જોઈએ છે અને શક્તિનો ઉપયોગ પણ વધુ થાય છે. તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવા વધુ પ્રમાણમાં અથવા તો મોટા પ્રમાણમાં ત્રણ વસ્તુ યાદ રાખો, ખર્ચ, સમય અને શક્તિ વપરાય છે. જ્યારે ગૌણ માહિતી માટે અથવા તો ગૌણ માહિતી એકત્રિત કરવા, હવે આજે માહિતી કે વસ્તી ગણતરી આપણે ઉદાહરણ નથી લીધું, તો આજે મેં વસ્તી ગણતરી કરી ને આ જે માહિતી છે તે અન્ય સંસ્થા કે સંશોધક ઉપયોગ કરે એને દરેક ઘરે જઈને એ પ્રશ્ન પૂછવા પડતા નથી, પણ એ જે એપ્લિકરેટ માહિતી જે છે એ જે ફાઇલ છે તેમાંથી જ આપણા બધી માહિતી લઈ રહી છીએ. હવે અત્યારે તો કોમ્પ્યુટરના યુગમાં આપણે કોમ્પ્યુટરમાં એને સેવ કરી દઈએ છીએ અને સરળતાથી એ કોમ્પ્યુટરમાં ફાઇલ ખોલી આપણે એ માહિતીનો ઉપયોગ કરી શકાય છે. તો માટે આ જે માહિતીનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ ત્યારે સરખામણીમાં સમય શક્તિ અને નાણાંનો ઉપયોગ, સમય શક્તિ અને ખર્ચ, ખર્ચ એટલે કે નાણાં, સમય શક્તિ અને ખર્ચ તો થશે, પણ પ્રાથમિક માહિતીની સરખામણીમાં ખર્ચ, સમય અને શક્તિ ઓછા પ્રમાણમાં વપરાય છે. પ્રાથમિક માહિતીની સરખામણીમાં ઓછી પડે છે, બરાબર છે? કઈ તો કે ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત ઓછી પડે છે. પછી પાંચમો મુદ્દો તમે ચર્ચા કરો તો પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે, જ્યારે ગૌણ માહિતી અન્ય વ્યક્તિઓ દ્વારા તેમના પોતાના હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોવાથી માહિતી વાપરનારના હેતુના અનુસંધાનમાં તે વિશ્વસનીય ન પણ હોય તેવું બની શકે. તો અહીં પ્રાથમિક માહિતી કેવી છે? વિશ્વસનીય છે. પ્રાથમિક માહિતી વિશ્વસનીય માહિતી છે, જ્યારે ગૌણ માહિતી અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં પોતાના હેતુ માટે લેવો, પોતાના હેતુ માટે ઉપયોગમાં લીધેલ હોવાથી મારે જે હેતુ છે પરિણામનો કે અભ્યાસ કરવાનો, તે અહીંયા જે હેતુ છે તેવો જ એક્ઝેક્ટ ના હોઈ શકે. તો મારી જે જરૂરિયાત છે એટલી જો માહિતી અહીંયાથી કોમ્પ્યુટરમાંથી કોપી કરું છું મારા ઉપયોગ કરું, તો જે માહિતી મેં અહીંયા આપેલી છે બહાર પાડેલી છે અભ્યાસ કરી દીધા પછી, તો એ પોતાના હેતુ માટે ઉપયોગ કરેલ હોવાથી વિશ્વસનીય ન પણ હોય. એટલે કે આપણે એવું ન કહી શકીએ કે હંમેશા અવિશ્વાસ પાત્ર છે, નહીં, વિશ્વસનીય હોય, પણ આ પ્રાથમિક માહિતીની સરખામણીમાં ગૌણ માહિતી વિશ્વસનીયતા ઓછી રહે છે અથવા તો ન પણ હોય, 100% વિશ્વાસ પાત્ર નથી એવું આપણે ના કહી શકીએ, પણ આ સરખામણી કરીએ છીએ પ્રાથમિક સાથે તેની સરખામણીમાં એની વિશ્વસનીયતા ઓછી છે તેમ કહી શકાય. તો
આ વાત થઈ આત્મિક અને ગોળ માહિતી વચ્ચે કેટલો કેવો તફાવત છે. પાંચ મુદ્દા છે, તમને બે માર્ક્સના પ્રશ્નમાં પૂછવામાં આવે તો તમારે ચાર મુદ્દા નોંધવાના હોય છે, અથવા તો એક માર્કના પ્રશ્નોમાં કે પૂછવામાં આવે તો તમે બે મુદ્દાની નોંધ કરો. તો આ રીતે તમે તેના ગુણ આધારે કેટલા મુદ્દા તમારે લખવા તે આના ઉપરથી તમે નક્કી કરી શકો. પાંચ મુદ્દા આ રીતે બંનેના તફાવત આપે છે.